બોરિયાવી નજીકના રેલવે ગરનાળા પાસેથી એક સ્થાનિક યુવાને પિસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ સાથે એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો, જેની સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાયાનું જાણવા મળે છે. મહત્વનું છે કે એસઓજી પોલીસે પકડેલા શખ્સની અંગ ઝડપી કરતા યુવાનના કબરના ભાગેથી દેશી બનાવટની પિસ્તોલ અને ખિસ્સામાંથી ત્રણ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં તે યુવાન બોરિયાવીના ઉમિયા ચોકમાં રહેતો ધવલ નગીનભાઈ પટેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસઓજી પીઆઈ અને પીએસઆઈ શ્રી નાઓએ એક ઈસમને દેશી બનાવટની પિસ્તોલ સાથે બોરિયાવી બ્રિજ પાસેથી અટક કરવામાં આવેલ છે. એ આરોપીનું નામ ધવલ પટેલ છે અને આરોપી પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂપિયા 25,000 તેમજ એક ત્રણ જીવતા રાઉન્ડ કિંમત રૂપિયા 600નું એની પાસેથી ડિટેન કરવામાં આવેલી છે. અને આ વેપન રાખવા બાબતે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25A મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હાલ તપાસ ચાલુ છે.